પાંડવો એક ચક્રા નગરીમાં એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં ગુપ્ત વેશે રહેતા હતા. અહીં પાંચેય ભાઈઓ ભિક્ષા માંગીને પોતાનું જીવન ગુજારતા હતા. આ એક ચક્રા નગરીમાં બકાસુર નામનો રાક્ષસ રહેતો. તે રોજ એક મનુષ્યને ખાઈ જતો. તેથી ગામમાંથી રોજ એક માણસ તેના ભોજન માટે મોકલવામાં આવતો. થોડા દિવસ બાદ જે ઘરમાં પાંડવો રહેતા હતા તે ઘરના સભ્યનો વારો બકાસુરના ભોજન તરીકે આવ્યો. ગરીબ બ્રાહ્મણ અને તેના પત્ની તથા બાળકો રડવા લાગ્યા. આ વાતની ખબર પાંડવોના માતા કુંતીને પડી. માતા કુંતીએ આ વાત પોતાના પુત્રોને કરી. પછી બકાસુર રાક્ષસને મજા ચખાડવા ભીમને જવા કહ્યું. માતાની આજ્ઞા મળતા ભીમ ભોજન કરી બકાસુર પાસે જવા નીકળ્યો. 100 હાથીઓ જેટલું બળ ધરાવતો ભીમ ડોલતો ડોલતો બકાસુર જ્યાં રહેતો હતો ત્યાં જઈ પહોંચ્યો. બકાસુર ક્યારનોય ભોજનની રાહ જોઈ રહ્યો હતો. મહાકાય ભીમને આવતો જોઈ તેના મોંમાં તો પાણી આવી ગયું. મોડું થવાથી તે ભીમને અપમાનજનક શબ્દો બોલવા લાગ્યો. મહાબળવાન ભીમ તો બકાસુરને એક હાથથી ઊંચકી ક્યાંય ફંગોળી દીધો. બકાસુરના તો હાડકા જ ભાંગી ગયા. પછી તો શૂરવીરતાપૂર્વક લડી ભીમે બકાસુરના રામ રમાડી દીધા. બકાસુરનો વધ કરીને ભીમ ઘરે આવ્યો. બકાસુર મરી ગયો છે તે જાણીને સૌ ખૂબ રાજી થયા. બકાસુરનો વધ કરી ભીમે સૌને તેના ત્રાસમાંથી મુક્તિ અપાવી. આ વાર્તાનો બોધ, બીજાને દુઃખ દેનાર ક્યારેય સુખી થતો નથી.